हेलो 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 सद्गुरुदेव नो जय सज्ज सनातन धर्म नो पधारेल हरि गुरु संत नो जय अलग धणी राम देव वीर महाराज नो जय सदा राम बापा नो जय ओम नमः पार्वती पते हर हर हते हर महादेव हर हर गुरु बिन ज्ञान न उपजे गुरु बिन मटे गुरु बिन संशय टळे नहीं भले ने वाचो चार वे सतगुरु जी हमारी वी जड़ी हे जड़ी से परम उखाड़ी कोई नहीं है उखड़े नहीं भले ने लाखों मथे लुहा पण सतगुरु जी है मारी वली करी से दूजो न करे कोई सात दीप नव खंड में दूजो पलो न पकड़े ज कोई आज नो अवसर पवित्र ने पुण्यशाली धरा अरड़ो वास मुकामे जेना नाम थी जेना शुभ कार्य थी अपने मल्या से सीएसा परिवार भूपता जी ना परिवार मली हमारे विक्रम जी भाई हमने भाइयों मली हमनो परिवार मली भजन सत्संग नो आयोजन दर वर्षे जम जम वर्ष जो हमने चढ़िया तो थायु जाए सुंदर कार्य हमना सब परिवार मली न करियो छे हमना पिताश्री ने निर्वाण तिथि निमित्ते आज नो भजन सत्संग अन अलग धणी भगवान रामदेव जी नो पाठ સંતોએ વાણીમાં દરેક ગામડે ગામડેથી જેમના વિક્રમજીના આમંત્રણને માન આપી સર્વે મહાપુરુષો વધાર્યા ભક્તજનો વધાર્યા સગા સંબંધીઓ વધાર્યા આવીને આપ સૌની ચરણરજ અહીંયા સુધી લાવી અમારે વિક્રમજીના ઘરનું જે આગણું પવિત્ર કર્યું છે બદલ અમે પણ તમને હાથ જોડીને વંદન કરીએ છીએ કારણ કે એક મોણને ભેળું કરવું હોય ને મહેમાન આવતા હોય તો ચા પાવાની આમ તેવડ ન હોય ફોનમાં મોયમાં જૂઠું બોલી દઉં મહેમાન કે આવા છો કે ના આમાં ટાઈમ નહીં આજે મારે બહાર જવાનું છે પણ આટલા બધા સગા સ્નેહીઓ અને ભક્તજનોને ભેળા કરીને જેમને ભજન ભોજન રાખીને એવું સુંદર ધર્મનું કાર્ય કર્યું છે એ બદલ પરમાત્માને હું પ્રાર્થના કરું છું કે હે અલખના નાથ તારા નામના આશ્રયાદ બેઠા છું તારો આધાર છે સદગુરુ પરમાત્માને પ્રાર્થના કરું સદારામ બાપાને બી પ્રાર્થના કરું क्या गर्दनी ना दरबार में कोई दिवस
એમના ઘરની અંદર કઈ ખૂટવા ના દે તો આવો આશીર્વાદ આપજો. આજના સભામાં મળેલા તમામ હરિગુરુ સંતો સંતોના ચરણોમાં પણ વંદન, મારી દીકરીઓ અને માતાઓના ચરણોમાં પણ વંદન, અને આપ સૌ વધારેલા આચાર્ય મહાપુરુષો અને ભક્તોના ચરણોમાં પણ ખૂબ લાખો વાર વંદન. સંતો મહાપુરુષો આપણને ભજન વાણીમાં, સત્સંગમાં, કોઈ છપ્પામાં, કોઈ રાગમાં, કોઈ વેદમાં, કોઈ પુરાણમાં, કોઈ ગપમાં, કોઈ છપમાં, મહાભારત નું હોય કે રામાયણ નું હોય, પણ એની અંદર એક જ વાત સમજાવે કે પરમાત્મા તરફ જુદા, તારા આત્માની ઓળખાણ કરી બીજું કોઈ કરવાનું નથી, પણ આપણને ધ્યાન બીજાનું આવે છે ને એટલે આપણો મેળ પડતો નહીં. એટલે સંતોએ સાક્ષીમાં વાત કરી કે ગુરુ બિન મટે નહીં આ જ્ઞાન. ગુરુ બિન તમને આ જ્ઞાન મળે, અને ગુરુ બિન ન મટે આ મનનો ભેદ. મનની અંદર ભેદ એવો પડ્યો છે કે આ બધું મારું છે ને હું શરીર છું, આ બધું મન નક્કી કરીને બેહી ગયું છે. બધા ગુરુ મળે પણ મનનો ગુરુ મળી જાય દાડો બેડો પાર થઈ જાય. પણ સમજણમાં આવે તો હો, શબ્દ ખાલી સમજજો, શબ્દમાં સીધું સિદ્ધાંત છે. સમજાઈ જાય તો હરી હરી, ન કે કાઠી થઈ હરી. હા, જેને સમજાય એને હરી, ન કે પછી ના સમજાય ને કાઠી. એમ સંતોએ આપણને વારંવાર કર્યું. આપણી ભારતની એક નારી શક્તિ મીરાબાઈ એવું બોલે, આત્માને ઉળસ્યા વિના લખ 84 નહીં મટે, આ ભ્રમણાને ભાગ્યા વિના આ ભવના ફેરા નહીં ટળે. તો આપણું ધ્યાન જો જાય છે, અત્યારે તો લાઈટ કાપાયો છે એમાં જાય છે, અડધા ભજનમાં બેઠા છે પણ કે લાઈટ કાપશે ચારે આવે, લાઈટ આવે તો ચારા વાળવા સીધા છે એવું પડ્યું છે મનમાં વિચારો દોડતા હોય. એટલે તો સવારામ બાપાને મના ફૂલઘર બાપુએ એવી વાત કરી કે હે જીવન, જીવને જો રાખીએ જો વાગે છે અનહદ તુરણ. આ જીવનું ઠેકાણું ચોકણ છે, એને તમે ગુરુના ચરણમાં ધ્યાનમાં લગાવો, તમે બીજા ધ્યાનમાં ન લગાવો. ખેતરમાં, વાડીઓમાં, પાડીઓમાં, ગાયોમાં, દૂધમાં, દેરીઓમાં, રૂપિયા પૈસામાં કે બીજા ન લગાવો, પરમાત્મામાં લગાવો તો તમારો બેડો પાર. જેને તમારી જરૂર છે ને એમાં જો ધ્યાન લગાવો તો બધું તમારી પાછળ આવશે. આપણે હાલ બધાને લક્ષ્મી જોવે છે, પણ લક્ષ્મી એના ધણી વગર આવે, નારાયણને પકડી લો એટલે પેલો ચીડે હેડે હેડે આવે. સંતોએ વારંવાર ટકોર કરી છે. પેલું તો મહાપુરુષે એક જ વાત કરી છે કે આ મોણાનો જન્મ મળ્યો છે એ ઉત્તમમાં ઉત્તમ છે. આ શરીર મળ્યું છે માનવનું, અને એમાંથી જો કદાચ આપણને પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આ પોત તત્વનો દેહ મળ્યો છે, અને જો પરમ તત્વની ખોજ ન કરી તો સંતોને લખવું પડ્યું, આયો ખરો પણ જોણ્યો નહીં આ મનુષ્ય દેહનો મરમ, એક શેર અન્નને કારણે તે કોટી બોધ્યા કરમ, અસંખ્ય કોટી કર્મ થઈ ગયા દેહથી. ગાડીઓ બોધવામ જેન, વાડીઓ બોધવામ જેન, બધું બોધવામ જેન, તૈયારી થઈ તણ ઉપર જવાનો વારો આવ્યો, ભોગવવાનો ટેમ ના આવ્યો. એટલે સંતોએ કીધું આ તો રામની છે, જબ દુનિયા એનો પાર મનુષ્ય નહીં પાવે, પાર મનુષ્ય નહીં પાવે, ભલે આકાશમાં વિમાન ઉડાવે, આ રામની અજબ ઘડેલી રચના એનો પાર મનુષ્ય નહીં પાવે. મનુષ્ય કહે હું કરું આ તો મિથ્યા સબ બકે, પણ એક હરિની રજા વગર તો એક પત્તું ન લઈ શકે. પરમાત્મા બધું કરી રહ્યો છે, પરમાત્મા કેવો છે? સંતો એને વારંવાર કહે છે એ તમે જોજો રે, એ આમાં જંતરી નો બજાવનારો કોણ છે? આ દેહમાં જે જંતરી વાજીરી છે, આ બોલી રહ્યો છે, એ કોણ છે? કોઈ દાડો ઓળખવાની આપણને કોશિશ કરી? ભીમજી ભગત ના પોર એડા હારા થાય તો હો જણા ભીમજી ભગત ના તો ઊણ જતા રહે. તમે એડા નું બિયારણ ક્યાંથી લાયા હતા એ બતાવો મને, એમાં તાલાવેલી લાગે.
પણ પરમાત્મા એ હાડા તણ હાથનો કોથળો આલ્યો છે એમાં બોલવા વાળો કોણ છે અને કેવી રીતનો હાડા તણ હાથનો શરીર લઈને ફરી રહ્યો છે એના માટે કોઈ દાડો તાલાવેલી લાજી છે ના ઈ લાજી જાય તો બેડો પાર થઈ જાય મોણો મોણો ન રપસે નયનભાઈ મીરાબાઈ ના નહી રહ્યું હરિચંદ્ર ને નહી રહ્યું જલારામ બાપા ને નહી રહ્યું આપણે છેલ્લે સદારામ બાપા ને ના રહ્યું આ તો આપણે ભક્તિ કરીએ છે હરી પણ મોરથી વિચાર કરીએ છે શું શું થાય એમાં જે પરિણામ ની પરવા કરે કોઈ ના કરી શકે એટલે સંતો એ કીધું છે કે મરજીવો બની જા મરીને જીવી જા જીવતે મરી જા મન રે વાણી તો પોચે નહીં હંસલા અમર થઈને રહેવો પૃથ્વી વિના પગ માંડવો વીણ વાટે દીવો અને જે ઘેર મર્યા પછી જાવું છે એ ઘરને તમે જીવતા જુઓ નહીતર મર્યા પક્ષી મુક્તિ માગશો તો એ કાળા ઘરનો છે મર્યા પછી કોઈ નહીં થાતું આ શરીર જુએ એટલે વાત ખેલ ખતમ પછી આ થાય ખરું બાપા નો જીવ જો કદાચ સોકરમાં જમીનમાં પહેરી રહ્યો બાપો પાછો આવે ખરો એ નક્કી પછી નવા પેકિંગમાં થઈને આવે કોઈ ઓળખવા વાળી બેનો ઓળખી જોય ભાઈઓ ન ઓળખી બેનો દીકરણ રમાડતી હોય દીકરાના દીકરણ એટલે તરત કહી દી કે આ અમારો ભોણિયો છે ને એના દાદા જેવો છે પણ નક્કી નહીં દાદા ને તમે ઓથી કાઢ્યા છે દાદો પાછો આવ્યો છે નક્કી કરવા એટલે આપણે આવું ન બનવું પડે એટલે મહાપુરુષો કહે છે કે સદગુરુ ચરણે જઈ તમે પહેલી આત્માની ઓળખણ કરી લો તો શબ્દ 84 પ્રકારથી બોલાય છે કોઈ મનથી બોલાય કોઈ તનથી બોલાય કોઈ નાકથી બોલાય કોઈ શ્વાસથી બોલાય કોઈ કંઠથી બોલાય કોઈ હૃદયથી બોલાય કોઈ નાભીથી બોલાય પણ જો ગુરુ મુખથી બોલાય ને તો બેડો પાર થઈ જાય એટલે ગંગા સતી પાનભાઈને લખવું પડ્યું સદગુરુ વચનના તમે થઈ જો અધિકારી બધા વચનના તમે અધિકારી છો પણ ગુરુ વચનના જે દાડો અધિકારી થઈ જો ને એ દાડો તમારું તૈણે ભુવનમાં હગું થઈ જાય એક જ તાર લાજી જાય એક જ તુંહી 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 બીજો કોઈ સેદ ન લ્યો પણ આવું મહેનત કોણ કરે છે આ તો હમણાં અડધી રાત સુધી 2 વાગે સુધી ભજન કરશે કે નયન ભાઈ તબલું વગાડતા હતા હારું ને આપણે બેંધા વાળા ભાઈ બેંધો હારો વગાડતા હતા ભેમજી ભગત વાણી હારી બોલતા હતા આ રીતે યાદ રહે પણ શબ્દ શું કહે છે એ સમજમાં ના આવે તો શબ્દ શું કહેવા માંગે છે એ જડી જાય ને તો શબ્દમ ધ્યાન રાખજો શબ્દનો સાર છે મૂળ છે નાભી છે મૂળ પહેલો શબ્દ કે ક્યોથી ઉપડે પહેલો નાભીથી ઉપડે નાભી એટલે કોઈ પ્રકારનો તમને ભય નહીં ત્યો કોઈ પ્રકારનો તમને ભય ન હોય ये कण नाभी से संतनी नाभी अलग से अन संसारनी नाभी अलग से प्रेम जी भगत संसार रचायो से तो डूंटी नाभी मथी रचायो अन संते सर्जन करियो से नाभी शब्द मथी करियो से संतनी नाभी शब्द से पण ई शब्द कोटिक से अमति जीव शब्द तमार पकड़वो तो गुरु नो शब्द पकड़वो गुरु बाहर गोतवा न जाता जड़सी नहीं ગુરુ તમારી ભીતર બેઠો છે પણ સમજાવે કોણ જો ઉધી એક બીજો હોમો ન મળે તો ઉધી ગુરુ વગર તાણ જગતમાં ફરાયું નહીં સુખદેવ મુનિએ છે ઘણા વર્ષ તપ કર્યું અને જ્યારે જનક રાજાના દરબારમાં ગયા ને એટલે કીધું કે કોણ આવ્યા છે કે સુખદેવ કે ઓય દેવલોને કોમ નહીં પાછો જતો રહેતા તો ગમે એટલો જ્ઞાની હોય ગમે એટલો પુસ્તક વાંચ્યા હોય અને ગમે એટલું જ્ઞાન કર્યું હોય પણ ગુરુ વગરનો છે એટલે અમારે તારી જરૂર નથી હોય તો ગુરુમુખી એની જરૂર છે તો કે શું કરું કે મિથિલા નગરીમાં જા જનક રાજાના ઘેર અને જનક રાજા તમને આનો ભેદ બતાવશે કારણ કે જનક વિદેહી થઈ ગયેલો ત્યો જઈને જનક રાજાના દરબારમાં જ્યા જનક રાજાને માતાજી એક જ પલંગ ઉપર ઊંચેલા હતા ઓને સંશય પડ્યો કે આજ હજી ચોબડે શું થશે ને મને શું જ્ઞાન આલે ત્યારે આવી વાત એના મનની અંદર વિચાર કલ્પના થયો અને જ્યારે સાહેબ જનક રાજા જાગ્યા જનક રાજાએ તરત કીધું કે સુખદેવ સપનાનો છોકરો બાદરી ન ખવરાવેલા કે મારું બુડો મારા મનની અંદર વિચાર હેઠે છે ઓંચી રીત ખબર પડી કે આ ગુરુ ભક્તિની તાકાત છે અને ઈ ભેદ જો જડી જાય ને તો બેડો પાર થાય હો
नके थाय वो नहीं अन तरत जनक राजा ने गुरु मेले गुरु बनाए गुरु जारण करी अन पोताना देह नी अंदर थी सत्य जारे जागृत थियो ने सत्य अन गुरु बे भेळू थाय त्यारे तमारो आत्म स्वरूप ओळखाई जाय एटले कीधु नाभि से मूल पवन से वेला आ गर्जे से गुरु नु अफळई चेला नाभी से पवन से वेलो श्वास से आ श्वास चाले से ने ई पवन थी चाले से पवन जतो रहे एटले कोई रणी धणी नहीं उपाड़ो होय थी कोई नहीं रणी धणी એટલે સંતો કહે છે કે કરી લો તમે આત્માની ઓળખાણ જાવું છે નિર્વાણી તમે આત્માની કરજો ઓળખાણી નહીતર માટી ભેગી માટી થઈ જાહે ને પાણી ભેગું થાહે પાણી ઓમથી કોક ચેતન વાળા ચેતીન હાલજો જાવું છે નિર્વાણી નિર્વાણી પદ હો જો બોલાય નહીં હું નિરાત બાપુના અનુવાયન ખાસ કહું હું નિરાત બાપુ એક વાણીની અંદર ખૂબ સુંદર વાત કરી છે चेवी बात करी से नाम रूप ने गुण थी न्यारू से ये जाहिर पद न उजातु वाणी मा आवे तो वणसी जावे अन निर्वाणी पद से हाचू नाम रूप ने गुण थी न्यारू से ये निर्वाणी पद से हाचू अबे नाम એટલે ભેમજી ભગત એવું નામ છે આ દેખાય રૂપ છે અને જે કર્મ કરી રહ્યા છે એ ગુણ છે આ તૈણે બાદ કરો તો વધે શું મને કો અને પછી મને બોલીને બતાવો એ મારો ગુરુ ચાલો નિર્વાણી પદ જો કણ ભાષા નહીં અક્ષર નહીં નહીં કોનો કે માત્રા નહી ત્યો કે પાપ કે પુણ્ય त्यो कण अभय एक शून्य त्यो नहीं पाप के पुण्य त्यो कण पाप के पुण्य तमन लागू पड़तु नहीं गुरु महाराज आपण ई भूमिका सुधी पहुंचाड़े छे अन ई भूमिका जो पकड़ई जाय ने तो आपरो बेड़ो पार थाय जे तमारे पहलू श्वासो में ध्यान राखू पड़े तमारा जे श्वासा चाले छे ए श्वासा नी अंदर जो तमारो ध्यान थई जाय जो बे हरखा हेडे तो बराबर जो आका पासा हेड्या तो आका पासु थवानो 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 हरखा हेडाड़वानी वातो करी छे बळद्या बे हरखा हेडता होय ने तो सावेर नो दोतो एक बीजान ना वागे पण जो आका पासो थाय तो लाजा टाळो रे ने नो हमू पेराये ने અને એટલે સંતોએ મહાપુરુષે ખૂબ અંદર વાત કરી જો આપણને સમજાવવાની કોશિશ જ કરી સંતોએ તો એક એક શબ્દમાં ભાર મેલ્યો છે પણ અત્યારના સમયમાં સમજાયું નહીં બેન્યો જો સમજાઈ જાય સમજાઈ જાય રાજા ચારણ ને વણિયા ચોથી નાનકડી નાર ચારણ ભક્તિ લાગે નહીં લાગે તો બેડો પાય આ તો એક બેન્યો તો કે એટલે રોજ આપણે જઈએ ને એટલે હાહુમાં બચારા બોલ બોલ કરે અને એની વહુ બચારી બોલે નહીં એટલે આખા ગામના કે આ ડોશી એકલી કકળાટવાળી છે ડોશી બચારી વહુ હારા ઘરની છે અને ડોશી બોલ બોલ કરે છે આખો દાડી જારો જો તણા ડોશી બોલ બોલ કરતી હોય છે વહુ બચારી બોલતી નહીં એટલે એક દાડો સમજુ માણસો એ થઈને એકલા ને ડોચ્યું કર્યું હાહુ બચારો બોલતા તો હાસે પણ વહુ શું કરતા ખબર છે એટલે ડોશીમાં હોમત આકને એટલે ડોળા કાઢીને જીભ કાઢતી હતી એટલે બોલાય દેખાય નહીં એટલે પેલી ડોશી ગાલ્યું બોલે શું કરે હોય તો નહીં બોલતા હોય તો બેની બધી હારી છે કારણ કે ધર્મના માર્ગે કંઈક જીવનમાં સારું કર્યું છે તાણ આપણે આ સ્ટેજ સુધી પહોંચ્યા છે કારણ કે એમનો રોટલો જ મોટો કરાય હોય બીજું કોઈ ના કરે એટલે કોકના ઘેર જવું હોય ને તો કે જો આટલા બધા મહેમાન લઈને આવ્યા છો તો પટી ગયું પાછું વળવું પડે અને એ પેલી તાકાત છે નહીં પછી મોટી મોટી મૂછો લઈને બેઠા હોય તો એ શું કરવાના આ તો નર નારી નું એક મતુ સ્વર્ગાપુર માં જેનું સતું પેલા જુગ માં કે પેલા દિશી થયા જેની રત્નાવળી રોતી નિજ ધર્મ નો પાઠ જેથી થાપ્યો હોના નો પાઠ ને હોના નો ઠાઠ હોના ના સિંહાસ ને બેઠા નકલંગ રાય એ સદગુરુજી લાવે
આ હરિચંદ્ર લાવે ગુરુની સેવા ને રત્નામળી ઉતારે આરતી આ પાઠનો હશે ઠાઠ આ શરીરનો જ પાઠ ને શરીરનો જ ઠાઠ બીજો કોઈ નહીં તમારા શરીરમાં બે શ્વાસા ચાલે છે એ બે તમારી નાડીઓ છે એના ઉપર ધ્યાન રાખજો જો શ્વાસો ફૂટી ગયો ને હરખો થયો તો તમારો બેડો પાન સૂક્ષ્મણા ઘરની અંદર તમારું સ્વરૂપ પ્રગટ થાય એ સ્વરૂપમાં ધ્યાન રાખશું એ ગુરુના ચરણમાં ધ્યાન રાખશું તો બેડો પાર નહીતર પછી હરી હરીન કંઠી બોતો બે હરી એક તૂટે તો એક ખરી ગુરુ પહેરાવી કંઠીન ચેલા દોય વંટી એક બાજુ મેળ પડે એવો નહીં એટલે એક વાણી આપણે બોલીએ સંતોના ચરણમાં ઓહ મેં મારો આત્મા સોહમ સદગુરુજી ની શાન એ મને લઈ કનો જોયે કતા તો પદ થાય નિર્વાણ એ પૂછો ને શેખ સન્યાસી ને ભાઈ પૂછો ને પૂરા પંડિતો ને પૂછો ને શેખ સન્યાસી ને તારા નામ ના ગુરુ કોણ છે મૂળ સ્તંભ તો ઠેર્યા કહાં રે હા પૂછો ને પૂરા પંડિતો ને પૂછો ને શેખ સન્યાસી ને તારા નેમ ના ગુરુ ગુણ વરસે ખોડા આધાર રે આકાશ માધીએ કવિ જતમકે વરસે જનન આધાર રે બેહુ લાયા ધર્મર વર હે સાર મોઈલી ધાર ગુણ છે વાક પેલલા કાચ ગુણ છે પૂછો ને પૂરા પંડિતો ને તારા ને મના ગુરુ ગુણ છે એ હે પવન કેરા ભાઈ બીજ કોણ ચાલ કેરાયા બીજ કોણ પવન પેરાયા બીજ કોણ જળ કેરાયા બીજ કોણ પૂછો ને શેખ સન્યાસી નય પૂરો છે પૂર પંડિતો ને તારા ને મના ગુરુ કોણ છે હા
कतन वाली ना सूतर कौन वाजने ना पुतर कौन कतन वाली ना सूतर कौन अरे जलमा नदी वहे ये ना देवता कौन से पूछो ने पूरा पटी तो मैं पूछो ने शेख झंझा जिने तारा नींद ना गुरु कौन से महापुरुष कहे छे पण जेने अनुभव थाय हासी वाते छे पण जेटले ठेरणी आपणे नक्की करवी आपणे जाते पड़े नीज एटले पोते थाय આપણે કોઈ દેશ ઉઠી જાય ને એટલે ફોટાની આગળ તમે ગમે એવો હોય તો એની આગળ સ્વ લખાય છે કે નહીં લખાય તો આ પાડજો સ્વ એટલે પોતે પોતે પોતાને જોણ્યો છે એવી રીતનો કહો જોણવા વાળો બીજો થયો કે ના થયો એ તમે છો તમે નિજથી એ બારા છો એ સ્વરૂપ તમારું છે એટલે કીધું કે તારા નિજ નેમનો ગુરુ કોણ છે તો રામદેવ પીરી કીધું કે નિજ નોમનો ગુરુ કોઈ નહીં વચન છે સોહમ ફાટકે નવખંડ ભયા રસ્તા ગયા ભુલાય કહે કબીર ધર્મદાસ કો આખિર જીવ કહાં જાકે છે ભાઈ જ્યારે સોહમ દોર થી હંસ આવ્યો અને પિંડ માં બેઠો ને નાળ કપાણી ને તો નવખંડ ફાટ્યા નવખંડ આ શરીર ના નવખંડ થયા એમો જો પરમાત્મા નો આવવાનો રસ્તો હતો એ ભૂલાઈ ગયો આ મોણ અમે અને ત્યારથી વળગ્યું આ હું આંત્યું ત્યાં એ ગતિ ગુરુ આપણને સમજાવે છે તો લઈ જવા માટે કે તારું જે જૂનું ઘર છે એને તું સંભાળ એટલે રૂપાદેવ માલદેન કીધું કે જાગો મારા જૂના જૂના જોગી નવા નવા નહીં જૂના જૂના જોગી જોથી આવ્યો છે નીએ થી જાજ તું તું કોણ છે તું જૂનો જોગી છે અસંખ્ય જુગ પહેલા એક જોગી પ્રેમ બુંદ જેની પાસ અલીલ રોણી જેની ભક્તિ કરે ધર્મ ઇન્દ્ર ને પાસ જો ને રામદેવ હાથું ભણે આ તો અમર ઇરલો હાથ આવ્યો ને ભૂલ્યો સંસાર કાફરો આ અમર ઇરલો હાથ આવ્યો છે આ શરીરમાં જે આવ્યો છે ને એનું રક્ષણ કરજો હો ત્યારે ક્ષત્રિય થા હો એમનેમ ખાલી તરવેરેના પૂજન કરે ક્ષત્રિય નીતો પાતા ઓનકા દહરણ દાડે જેટલાય પૂજન કરીને મેલી મેલીને બેહી ગયા છે મે આ લાઈટ વાળે કોઈ તરવેર લઈને બહાર તો નીકળો વિદ્યુત બોર્ડ ઉધી જો ખરા ખરીનો ખેલ આવે ને શસ્ત્ર કોમમાં ના આવે તો હંગરવાન શું કરવાનો ખાલી હથિયારો પૂજા હાટે કોઈ ક્ષત્રિય થયા આપણે તમારો દીકરો છું એટલે કહું છું આટલું બધું
કે પૂજન કરવાથી કોઈ નહીં પડે. હાલ તમારા માટે હડતાલ છે, તમે શસ્ત્ર લઈને બહાર નીકળો, વિદ્યુત બોર્ડ સુધી ખરા કરીનો ખેલ તો કરો, ત્યારે શસ્ત્ર કોમમાં આવે. જેલમાં જાય તો હુરાની ચિંતા ન હોય, મરજીવા મોજ કરે, માથું વટાઈ જાય ને હડા તૈન દાડા ધડ લડતા છી, કને લડતા છી, એ રણ મેદાનમાં વાસડા દાદા ને તે દાડો આજ ધડ પૂજાતા છી. બીજાના માટે જાવું ત્યારે. અને એટલે ક્ષત્રિય એટલે 36 પ્રકારના જેનામાં લક્ષણ હોય, અને શ્વાસ આવ્યો છે ને એનું રક્ષણ જો ન કરી શકે તો એ ક્ષત્રિય નહીં. શ્વાસનું રક્ષણ કરવાનું છે, તમારા શરીરનું તમારે રક્ષણ કરવાનું છે. આ શ્વાસ તમારા ભરોસે આવ્યો છે, આ શરીર તમારું ધારણ કર્યું છે, એનું રક્ષણ કરવાનું કામ અત્યારે તમારું છે. માતા પિતાએ તો જન્મ આપ્યો આ શરીરનો, પણ હવે તમારે સફળ બનાવવાનું કાર્ય તમારું છે. હવે તમારે સદગુરુ ચરણે તન બનાવવું તો બનાવો, ના બનાવવું તો જેમ આવતા નરભાઈ પશુ શમાના દળ પોણી થઈ રહેવણા, આરે જગતમાં નુગરા મત રહેવણા. રામ ભજન તું હાલ ને પરણ્યા, પરણ્યા એટલે પ્રાણ ચાલી રહ્યો, એને કીધું તું હેડ રામનું ભજન કરી લે, બીજું કોઈ કરવાનું મારે કોઈ પાછા ગિરનાર પાત્ર બધાને નહીં કરવા, કારણ કે એ જગ્યા મેં. પણ તમે જે સેવા કાર્ય કરો છો તમારી ફરજને આધીન રહો, અને ફરજ તમે જો પાત્ર પૂરેપૂરું ભજવી લો ને તો એ જ તમારી ભક્તિ છે, બીજું કોઈ છે નહીં. એટલે આજનો અવસર જે મળ્યો છે ને, આજે અરડુવાડા ગામની આ પવિત્ર ધરતામાં ધરીમાં અને ધરામની અંદર જેને સુંદર કાર્ય કર્યું છે, જેમના જીવનનો એક એક લક્ષ્ય એમના પિતાશ્રીની નિર્વાણ તિથિ નિમિત્તે સર્જાયેલું છે, હું તો એમના માતાજીને ખૂબ વંદન કરું છું. સંતોએ જ્યારે અમુક વાર ઠપકાયેલા છે કે જનની જણતો ગુણવંત જન, જનની જણતો ગુણવંત, જન્મ જે મત જન્મ જે ધનવાન, એ ગુણવંત ને આગે તો લાખો નમે ધનવાન. જેને જનેતાના કુકમતી આવા પુત્રને કઈક જન્મ આલ્યો છે ને, જનેતાને લાખો વાર આપણે વંદન કરીએ છીએ, કારણ કે જે પિતાશ્રીની નિર્વાણ તિથિ નિમિત્તે આવું ભજન ને ભોજન કાર્ય કરી શકે છે. અને એટલે રામદેવ પીરા ભજન ની અંદર વાત કરી, તેરા નિજ નેમના ગુરુ કોણ છે, તો વચન જ છે, બીજું કોઈ છે નહીં. પણ વચન કના પાહેણ છે, સદગુરુ પાહેણ. તમે આ બોલો બધો વચન છે, પણ અસલ ગુરુ નો વચન છે ને, એ તો ગુરુ મુક્તિ લેવાય અને શ્રવણ થી સંભળાય, આ કોને થી ન સંભળાય. આપણે આટલું બધું બોલો પણ અત્યારે ગાયું ભેસો બાજુ ઊભી છી, એક એક હાથના કોણ નથી, પણ એમ તો આશી રાજ કરો તો એમ શું ખબર પડે. ઈ તો કે આ રહ્યા ચારે હું ભાઈ ડીએન મનમાં એમ થતું, પણ કઈ ના કહેતા ભાઈ. 12 મેઘ ભરતા એક વીજ ચમકે, આકાશમાં જે વીજળી ચમકી રહી છે ને એમ તમને ફોન થાય એ વીજળી. પહેલો જ્યારે વરસાદ ચાલુ થવા થાય ને એટલે વાદળ ઘેરાવાનું ચાલુ થાય, વાદળ ઘેરાવાનું ચાલુ થાય એટલે તમારું શરીર ડીમ પડે, ઓખે અંધાર આવે, આવું હશે ન દેખાય, મનની ઓખ ખુલી જાય ને તાણે વીજળીનો ચમકારો થાય. સદગુરુની મહારાજની જે શાન છે ને એ ચમકારો છે. સુરતારૂપી દોરી છે ને એમાં જો મોતીડું પરોઈ જાય તો પરોઈ જાય, ન કે અચાનક અંધારું. 21,000 ને સરસો નાઈન કાળ ખાય પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય તો પછી જોયા જેવી. જેને જેને સમજવાનું છે ને સમજાય, એ તો નર પાર ઉતરી ગયા. લિંગ કેરા ભંગમાં એક જોત દળે, ભવાની કેરા ભંગ કોણ, શિવજી કેરા લિંગ કોણ, અને ભંગમાં એક જ્યોતિ જળે છે એના દેવતા કોણ. તો લિંગ એટલે તમારી પોલણકારનો જે ભાગ છે લિંગ છે, ભંગનો આ શરીરનો જે અંદર લો પોલણકાર ભંગ છે ને એને સંતોએ બંકનાળ કીધી છે. ઈ બંકનાળની અંદર જે શ્વાસ આવે છે લિંગ છે. આ પોલણકારના ભાગમાં જે લિંગ જાય છે અને એનાથી જે રચના થાય છે પરમેશ્વર પોતે છે, એ શક્તિ છે પરમાત્માની. અને એ શક્તિને જો ઓળખી જો તો તમારો બેડો પાર થઈ જાય. આ તો ભુવાઈ મોય મોય ધૂણતા હોય છે ને કહેતા હોય ને જ્યારે કી કે તમારું ઓમ થઈ જાય હાચી માતા, પણ ક્યારે આવે ખબર છે, પાટમાં નાખે કે હોળ દોણા આવે તો તણ આયે નાકની દોડીથી મોડી અને ડુંટી ઉધી તમારા માપવાનો જો હોળો કલ લીલા કલરનો પવન આવે ને અને તમે બોલજો એટલે આરી ઓમ થાય જેમ થાય. ક્રિયા વગરનો જોગી નકામો. સંતોએ વાત કરી છે, સંતોએ પ્રમાણ આલ્યા છે, પણ આપણે કરવું
નહીં જો કરી દે તો બેડો પાર થઈ જાય. મીરાંબાઈને કોઈ કીધું કે મીરા તને મૂર્તિમાં પરમાત્મા કૃષ્ણ દેખાય છે કે મને ખાલી મારે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ મારે તો આ પરમેશ્વર ગિરધર એકલો જ છે બીજું કોઈ નહીં. એટલે કે પરમેશ્વર તો આખા બ્રહ્માંડની રચના કરવા વાળો છે સર્વ વ્યાપક છે અને તારું ઓળખવાનો છે. તો કે એ કેવી રીતે ઓળખાય કે ગુરુના ચરણે જતી રહે. મીરાંબાઈ રાઠોડ કુળની હતી. અત્યારે તો જેમ ફરવું એમ ફરતાય ફાવે છે ને જેમ બસમાં બેવું બેતાય ફાવે. અને એ વખત તો મર્યાદા હતી બાપા રાઠોડ કુળની અંદર જન્મેલી વચલ પડદે રહેવા વાળી. કોઈને કીધું કે રોહિદાસ ના ચરણે જતી રહ્યા ભેદ જોણે છે. રોહિદાસ ચમાર કુળના હતા હરિજન કુળમાં. તરત જ વાર નથી કરી કે મારે જાવું ના જાવું. અત્યારે કોક ન કર કે ગુરુ કરવાની જરૂર. મારા તો ગુરુ હતા પણ કે મરી ગયા. લ્યા મરી જાય ગુરુ ના કહેવાય. થાય ગુરુ કોઈ દાડો મરે નહીં અને મરી જાય ગુરુ નહીં. મરી જાય બધું શરીર. ગુરુ કોઈ દાડો મરતો જ નહીં. ગુરુ મરે તો તમે રોજ ના શરીર. ઘણા કીધું કે અમારે તો ગુરુ કરવા પણ મરી જાય. ગુરુ કોઈ દાડો મરે ખરો. ગુરુ તમે ઓળશો જ નહીં. હજી જે દાડો ગુરુ ઓળખાઈ જાય ને એ દાડો બેડો પાર થઈ જાય. તમારું જન્મ ને મરણ મટી જાય. એ કાંઈ કોઈ રે તાણ ચક્કર જન્મ મરણનું છે. અને આપણે ઘણી વખત કહેતા કે ભાઈ જીવ લેવા આવે છે પણ શું આવે છે પાડા પર બેસીને જમ આવે છે. જમનો અર્થ બે અક્ષર જ જો જમ. જ કહેતા જન્મ ને મ કહેતા મરણ. કોનું નામ જ જમ. બીજો એક જમ છે જ નહીં. આ તો ઘણા કહેતા કે પાડા પર બેસીને આવે છે. અત્યારે તો ટર્બમ બેસીને આવે છે પણ પેલા પાડા પર બેસીને આવતા સગવડો નથી તારે. એટલે એક ડોશીમાં ને તાવ આવેલો. ડોશીમાં બાર ખાટલો લઈને જેલ હતો. છોકરાને તાવ આવેલો એના છોકરાને ખાટલો ઘરમાં. રાતનો ભૂલી ચૂક્યો ને ભાગા પાડો છૂટી ગયો. પાડો છૂટી ગયો ડોશીમાં ખાટલા ઊંચેથી એક ખણવા માંડ્યો. ડોશીમાં ની ઓછ ઉઘડી ગયો. હોત તારી મોનો ના મોનો કે આ જમાઈ ગયો. પાડા ઉપર બેસીને આવતા પણ જમ પાછળ આવતા હજી પણ પાડો મોરથી આવી ગયો. પાડાને હાથ જોડીને કહેવા માંડ્યો ભાઈ જમ રાજા તમારી ભૂલ થઈ ગઈ છે. તમે રાતના ભળ્યા વગર આ ખાટલા આવતા મોદાનો ખાટલો ઘરમાં છે. લ્યો હવે આ શું કરે કહો. એટલે આ તો મરું મરું તો હવ કોઈ કહે મરનારની પાછળ કોઈ મરતું નથી. આ દેહ ચિતામાં જોઈ બળતો જોઈ કોઈ ચિતામાં કૂદીને પડતું નથી. ચિતામાં કૂદીને તો કોઈ શું પડે. અરે મર્યા પછી એની રાખને કોઈ અડતું. હજારો એમ વિચારે છે હજારો મોજમાં છે મજકુલ. હજારો એમ વિચારે છે કે મારું સવારે શું થવાનું છે પણ જણાયું નતું જાનકી નાથે સવારે શું થવાનું છે. પણ થવાનું હોય તે થવા દેજે. બસ મારા અલગ ધણીનું એક નામ તું લેજે. ન જણાવ્યું જાનકી ના નાથે સવારે શું થવાનું છે. આ અવસર આવ્યો છે ના પળ આવી છે ને એને સુધારી લ્યો એટલે બેડો પાર. એટલે સંતોએ કીધું ગઈ પળ પાછી તારી નહીં મળે મૂરખ તું મનથી વિચાર. આ પળ આવી છે. આ સંતોનો સત્સંગ સંતોના એક એક શબ્દ જીવનમાં ઉતરી જાય ને અડધો શબ્દ જો ઉતરી જાય તો તો જીવન આપણું ધન્ય બની જાય. નહીતર હવાર દાડો ઉગે નો આમ નામ બોલે તન તો ના ઉતરે ને તો કાઠું છે. એટલે તો મારો વિશેષ કહેવાનું છે આપ સૌને. કારણ કે આપ તો બધા સમજુ છો અને આમંત્રણને માન આપીને તારે આ ઉજાગરો જાગરણમાં પરિવર્તન કરવા માટે આવ્યા છે. અને જેને જેને જાગરણમાં પરિવર્તન કર્યું છે જીવનમાં કંઈક સારું કાર્ય કરવાની ભાવના કરી છે એના પરમાત્મા સુખી કરે છે. કરે છે ને કરે છે. એટલે વિશેષ તમારા બાળકોને ખૂબ ભણાવજો. દીકરી હોય દીકરો હોય અત્યારે શિક્ષણનો યોગ છે. ખૂબ જાગજો. ખૂબ અરખથી વહેલા ઉઠજો. દીકરા દીકરીને ખૂબ ભણાવજો. અને ભણવાની સાથે સાથે ખૂબ સંસ્કાર આપજો જીવનમાં. જો કદાચ વધારે ભણી ગયા ને સંસ્કાર જીવનમાં નહીં આવ્યા ને તો ભારતના ખૂણે ખૂણે બધા વૃદ્ધાશ્રમ છે. પણ આજ મને ગર્વ છે કે ક્ષત્રિય સમાજનું આજ સુધી વૃદ્ધાશ્રમ નહીં. ઉમિયા માતાનો એવડો મોટો અવસર થયો મને ભજનમાં લઈ ગયા હતા વિહનગર ભાઈ. 2000 પટેલો બેઠા હતા ને મને કહેવાય ગયું કીધું બાપુ ઉમિયામાંનું આટલું બધું કરો છો. તમે રેલવે બંધ કરી છે તો તમારી માયો માજન ઉભું રહી ગઈ છે એને કોક કરો લ્યા. પછી બે જણા ઉભા છે કે તને એકલો જઉં છું મારવો હોય તો બચી આવજો બીજું શું કરો. પણ મને ગર્વ છે મારા ક્ષત્રિય સમાજનું જે વૃદ્ધાશ્રમ નથી. હજી ભલે દાતેડા ઉપર મજૂરી કરતા હોય પણ મા બાપને ઘરે રાખીને સેવા કરે છે.
એટલે વિશેષ જે પણ તમે દેવી દેવતાને માનતા હોય, જે તમારા વડીલોને માનતા હોય, કોઈ ગુરુને માનતા હોય, પરમાત્માને માનતા હોય, પૂર્ણ નિષ્ઠા રાખજો એમાં, સાચું મન એનું અંદર પરોવજો. કંઈક જમે તમને નામનો આધાર છે ને, એ નામનો આધાર તમારા જીવનમાં સુખી કરશે, કરશે ને કરશે. ભયો ભયોમાં વેર ન રાખતા. દુનિયામાં ગમે એટલી મુશ્કેલી આવે ને, પોચ પોંડે ગમે એટલી મુશ્કેલી આવી ને, પણ કોઈ દાડે પોચ પોંડે એકબીજાને નતું કીધું ભાઈ તારી માતા મન નડે છે. એટલે ભુવાઈ જો હોય ને તો કહેજો, અને ભાઈને ભેળા કરવાનું કરજો પાછા. હોને કે એમ ના કહેતા કે ભાઈ તારે ભેળું થાય એવું છે અને તારે સારું થાય, પણ તારો ભાઈ નહીં માનતો આવું ના કહેતા ને એવા કહેતા મારી જોડે લાવજો. ભેળું કરાવજો, સારું કરાવજો. અને અડધી રાતે આકોટો કરીને એમ ના કહેતા કે નિવેદ લાવો એટલે પેલું હેડતું નિવેદ આવે, એનાથી શેટા રહેજો. એના હાટા જમણવાર આવો કરાવજો. તમારી દેવી દેવતા જો એના ડબલમાં ના હાલવા આવે ને તો પાલડી આવીને માર પાસે લઈ જાજો, હું તમને ખર્ચો આલી દે. એટલે ખૂબ રાજી થઈ આજના સાઉન્ડ વાળાને હું તો ધન્યવાદ કરું. તબલજીભાઈને પણ ખૂબ ધન્યવાદ, બેન્જો વાળાને ખૂબ ખૂબ વંદન. આજનું જે ભજન સત્સંગનું આયોજન રાખી વિક્રમભાઈ એમનો પરિવાર મળી અને આપ સૌનું દર્શન કરાવી રસપરત દર્શનનો લાવો આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ એમને વંદન છે. વિશેષ પરમાત્મા સદારામ બાપા ખૂબ એમને સુખી રાખે, જીવનના ભંડાર એમના ખૂબ સારા રીતે પ્રગતિ લાવે, એમના દીકરી દીકરીઓની અંદર ખૂબ સંપ વધે, પરિવારમાં સંપ વધે. એ જ વિનંતી સાથે આપ સૌના વચ્ચે શબ્દને વિરમો છું. બીજા સંતોને સત્સંગ આપજો, વાણી આપજો. બોલો સદગુરુ ભગવાન કી, સદારામ બાપાનો. વરસે ખોડા ધાર રે આકાશ માંથી એ કવિ જતમકે, વરસે જનના ધાર રે બેહુ લાયા ધર્મર વર હે, સાર મોયલી ધાર ગુણ છે વાક પેલલા કાચ ગુણ છે, પૂછો ને પૂરા પંડિતો ને તારા ને મના ગુરુ ગુણ છે, તારાને મના ગુરુ ગુણ છે. ભણે રામો ને લખે નામો
तो सौंपलो બધા સંતો એમ કે છે, મહાપુરુષો કે છે, પણ જેને અનુભવ થયો હાસી વાત એ છે, પણ જેટલે ઠેરણી આપણે નક્કી કરવી આપણે જાતે પડે. નિજ એટલે પોતે થાય. આપણે કોઈ દેશ ઉઠી જાય ને એટલે ફોટાની આગળ તમે ગમે એવો હોય તેની આગળ સ્વ લખાય છે, લખાય છે કે નહીં લખાય તો આ પાડજો. સ્વ એટલે પોતે, પોતે પોતાને જોણ્યો છે એવી રીતનો કહો. જોણવા વાળો બીજો થયો કે ના થયો એ તમે છો. તમે નિજથી એ બારા છો. ઈ સ્વરૂપ તમારું છે એટલે કીધું કે તારા નિજ નેમનો ગુરુ કોણ છે. તો રામદેવ પીરી કીધું કે નિજ નોમનો ગુરુ કોઈ નહીં, વચન છે. સોહમ ફાટકે નવખંડ ભયા રસ્તા ગયા ભૂલાય, કહે કબીર ધર્મ દાસ કો આખિર જીવ કહાં જાકે છે ભાઈ. જ્યારે સોહમ દોર થી હંસ આવ્યો અને પિંડમાં બેઠો ને નાળ કપાણી ને તો નવખંડ ફાટ્યા. નવખંડ આ શરીરના નવખંડ થયા. એમાં જો પરમાત્માનો આવવાનો રસ્તો હતો એ ભૂલાઈ ગયો આ મોણે હમે, અને ત્યારથી વળજ્યો આ હું આંત્યો ત્યાં. એ ગતિ ગુરુ આપણને સમજાવે છે તો લઈ જવા માટે કે તારું જે જૂનું ઘર છે એને તું સંભાળ. એટલે રૂપાદેવ માલદેન કીધું કે જાગો મારા જૂના જૂના જોગી, નવા નવા નહીં જૂના જૂના જોગી. જોથી આવ્યો છે નીએ થી જાજ તું, તું કોણ છે? તું જૂનો જોગી છે. અસંખ્ય જુગ પહેલા એક જોગી, પ્રેમ બુંદ જેની પાસ, અલીલ રોણી જેની ભક્તિ કરે ધર્મ ઇન્દ્ર ને પાસ. જો ને રામદેવ હાથું ભણે, આ તો અમર ઇરલો હાથ આવ્યો ને ભૂલ્યો સંસાર કાફરો. આ અમર ઇરલો હાથ આવ્યો છે. આ શરીરમાં જે આવ્યો છે ને એનું રક્ષણ કરજો હો, ત્યારે ક્ષત્રિય થા હો. એમનેમ ખાલી તરવેરેના પૂજન કરે ક્ષત્રિય નીતો પાતા. ઓનકા દહરણ દાડે જેટલાય પૂજન કરીને મેલી મેલીને બેહી ગયા છે ને. હાલ લાઈટ વાળે કોઈ તરવેર લઈને બહાર તો નીકળો, વિદ્યુત બોર્ડ ઉધી જો. ખરા ખરીનો ખેલ આવે ને શસ્ત્ર કોમમાં ના આવે તો હંગરવાન શું કરવાનું? ખાલી હથિયારો પૂજા હાટે કોઈ ક્ષત્રિય થયા આપણે? તમારો દીકરો છું એટલે કહું છું આટલું બધું કે પૂજન કરવાથી કોઈ નહીં પડે. હાલ તમારા માટે હડતાલ છે, તમે શસ્ત્ર લઈને બહાર નીકળો, વિદ્યુત બોર્ડ સુધી ખરાખરીનો ખેલ તો કરો, ત્યારે શસ્ત્ર કોમમાં આવે. જેલમાં જાય તો હુરાની ચિંતા ન હોય, મરજીવા મોજ કરે. માથું વટાઈ જાય ને હડા તન દાડા ધડ લડતા છી, કન લડતા છી, એ રણ મેદાનમાં વાસડા દાદા ના તે દાડો આજ ધડ પૂજાતા છે. બીજાના માટે જાવું ત્યારે. અને એટલે ક્ષત્રિય એટલે 36 પ્રકારના જેનામાં લક્ષણ હોય, અને શ્વાસ આવ્યો છે ને એનું રક્ષણ તો ન કરી શકે તો એ ક્ષત્રિય નહીં. શ્વાસનું રક્ષણ કરવાનું છે, તમારા શરીરનું તમારું રક્ષણ કરવાનું છે. આ શ્વાસ તમારા ભરોસે આવ્યો છે, આ શરીર તમારું ધારણ કર્યું છે, એનું રક્ષણ કરવાનું કામ અત્યારે તમારું છે. માતા પિતાએ તો જન્મ આલ્યો આ શરીરનો, પણ હવે તમારે સફળ બનાવવાનું કાર્ય તમારું છે. હવે તમારે સદગુરુ ચરણે તન બનાવવું તો બનાવો, ના બનાવવું તો જેમ આવતા નરભાઈ પશુ શમાના દળ પોણી થઈ રહેવણા, આરે જગતમાં નુગરા મત રહેવણા. રામ ભજન તું હાલ ને પરણ્યા, પરણ્યા એટલે પ્રાણ ચાલી રહ્યો. એને કીધું તું હેડ રામનું ભજન કરી લે, બીજું કોઈ કરવાનું
મારે કોઈ પાછા ગિરનાર પાત્ર બધાને નહીં કરવા, કારણ કે એ જગ્યા મેં. પણ તમે જે સેવા કાર્ય કરો છો તમારી ફરજ ને આધીન રહો, અને ફરજ તમે જો પાત્ર પૂરેપૂરું ભજવી લો ને તો એ જ તમારી ભક્તિ છે, બીજું કોઈ છે નહીં. એટલે આજનો અવસર જે મળ્યો છે ને, આજે અરડુવાડા ગામની આ પવિત્ર ધરતામાં ધરીમાં અને ધરામની અંદર જેને સુંદર કાર્ય કર્યું છે, જેમના જીવનનો એક એક લક્ષ્ય એમના પિતાશ્રીની નિર્વાણ તિથિ નિમિત્તે સર્જાયેલું છે, હું તો એમના માતાજીને ખૂબ વંદન કરું છું. સંતોએ જ્યારે અમુક વાર ઠપકાયેલા છે કે જનની જણતો ગુણવંત જન, જનની જણતો ગુણવંત, જન્મ જે મત જન્મ જે ધનવાન, એ ગુણવંત ને આગે તો લાખો નમે ધનવાન. જેને જનેતાના કુખમાંથી આવા પુત્રને કઈક જન્મ આલ્યો છે ને, જનેતાને લાખો વાર આપણે વંદન કરીએ છીએ. કારણ કે જે પિતાશ્રીની નિર્વાણ તિથિ નિમિત્તે આવું ભજન ને ભોજન કાર્ય કરી શકે છે. અને એટલે રામદેવ પીરિયા ભજન ની અંદર વાત કરી, તેરા નિજ નેમના ગુરુ કોણ છે, તો વચન જ છે, બીજું કોઈ છે નહીં. પણ વચન કના પાહેણ છે, સદગુરુ પાહેણ. તમે આ બોલો બધો વચન છે, પણ અસલ ગુરુ નો વચન છે ને, એ તો ગુરુ મુક્તિ લેવાય અને શ્રવણ થી સંભળાય, આ કોને થી ન સંભળાય. આપણે આટલું બધું બોલો પણ અત્યારે ગાયું ભેસો બાજુ ઊભી છીએ, એક એક હાથના કોણ નથી, પણ એમ તો આશી રાજ કરો તો એમ શું ખબર પડે. ઈ તો કે આર્યા ચારે હું ભાઈ ડીએન મનમાં એમ થાતું, પણ કઈ ના કહેતા ભાઈ. 12 મેઘ ભરતા એક વીજ ચમકે, આકાશમાં જે વીજળી ચમકી રહી છે ને, એમ તમને ફોન થાય વીજળી. પહેલો જ્યારે વરસાદ ચાલુ થવા થાય ને, એટલે વાદળ ઘેરાવાનું ચાલુ થાય, વાદળ ઘેરાવાનું ચાલુ થાય, એટલે તમારું શરીર ડીમ પડે, ઓખે અંધાર આવે, આવું હશે ન દેખાય, મનની ઓખ ખુલી જાય ને, તાણે વીજળીનો ચમકારો થાય. સદગુરુની મહારાજની જે શાન છે ને, એ ચમકારો છે. સુરતારૂપી દોરી છે ને, એમાં જો મોતીડું પરોઈ જાય તો પરોઈ જાય, ન કે અચાનક અંધારું. 21,000 ને સરસો નાઈન કાળ ખાય, પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય તો પછી જોયા જેવી. જેને જેને સમજવાનું છે ને સમજ્યા, એ તો નર પાર ઉતરી ગયા. લિંગ કેરા ભંગમાં એક જોત દળે, ભવાની કેરા ભંગ કોણ, શિવજી કેરા લિંગ કોણ. અને ભંગમાં એક જ્યોતિ જળે છે, એના દેવતા કોણ. તો લિંગ એટલે તમારી પોલણકારનો જે ભાગ છે, લિંગ છે ભંગનો. આ શરીરનો જે અંદર લો પોલણકાર ભંગ છે ને, એને સંતોએ બંકનાળ કીધી છે. ઈ બંકનાળની અંદર જે શ્વાસ આવે છે, લિંગ છે. આ પોલણકારના ભાગમાં જે લિંગ જાય છે અને એનાથી જે રચના થાય છે, પરમેશ્વર પોતે છે, એ શક્તિ છે પરમાત્માની. અને એ શક્તિને જો ઓળખી દો તો તમારો બેડો પાર થઈ જાય. આ તો ભુવાઈ મોયમાં ધૂણતા હોય છે, કહેતા હોય જ્યારે કી કે તમારું અમ થઈ જાય, હાચી માતા. પણ ક્યારે આવે ખબર છે, પાટમાં નાખે કે હોળ દોણા આવે તો તણ આયે નાકની દોડીથી મોડી અને ડુંટી ઉધી તમારા માપવાનો. જો હોળો કલ લીલા કલરનો પવન આવે ને અને તમે બોલજો એટલે આરી ઓમ થાય તેમ થાય. ક્રિયા વગરનો જોગી નકામો. સંતોએ વાત કરી છે, સંતોએ પ્રમાણ આલ્યા છે, પણ આપણે કરવું નહી. અને જો કરી દો તો બેડો પાર થઈ જાય. મીરાબાઈને કોઈ કીધું કે મીરા, તને મૂર્તિમાં પરમાત્મા કૃષ્ણ દેખાય છે કે મને ખાલી, મારે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, મારે તો પરમેશ્વર ગિરધર એકલો જ છે, બીજું કોઈ નહીં. એટલે કે પરમેશ્વર તો આખા બ્રહ્માંડની રચના કરવા વાળો છે, સર્વ વ્યાપક છે, એને તારું ઓળખવાનો છે. તો કે એ કેવી રીતે ઓળખાય, કે ગુરુના ચરણે જતી રહે. મીરાબાઈ રાઠોડ કુળ ની હતી, અત્યારે તો જેમ ફરવું એમ ફરતે ફાવે છે, જેમ બસમાં બેવું બેસે ફાવે. અને એ વખત તો મર્યાદા હતી બાપા, રાઠોડ કુળ ની અંદર જન્મેલી, હોતલ પડદે રહેવા વાળી. અને કોઈને કીધું કે રોહિદાસ ના ચરણે જતી રહ્યા, ભેદ જોણે છે. રોહિદાસ ચમાર કુળના હતા, હરિજન કુળમાં. તરત જ વાર નથી કરી કે મારે જાવું કે ન જાવું. અત્યારે કોક ન કર કે ગુરુ કરવાની જરૂર, મારા તો ગુરુ હતા પણ કે મરી ગયા, લ્યા મરી જાય ગુરુ ના કહેવાય. થાય ગુરુ કોઈ દાડો મરે નહીં અને મરી જાય ગુરુ નહીં. મરી જાય બધું શરીર, ગુરુ કોઈ દાડો મરતો જ નહીં. ગુરુ મરે તો તમે રોજ ના શકો. ઘણા કીધું કે અમારે તો ગુરુ કરવા, પણ મરી જાય ગુરુ કોઈ દાડો મરે ખરો. ગુરુ તમે ઓળશો જ નહીં. હજી જે દાડો ગુરુ ઓળખાઈ જાય ને, દાડો બેડો પાર થઈ જાય. તમારું જન્મ ને મરણ મટી જાય, એ કઈ રે
તાણ ચક્કર જન્મ મરણ નું છે. અને આપણે ઘણી વખત કહેતા કે ભાઈ જીવ લેવા આવે છે પણ શું આવે છે, પાડા પર બેસીને જમ આવે છે. જમનો અર્થ બે અક્ષર જ જો, જમ જ કહેતા જન્મ ને મ કહેતા મરણ, કોનું નામ જ જમ, બીજો એક જમ છે જ નહીં. આ તો ઘણા કહેતા કે પાડા પર બેસીને આવે છે, અત્યારે તો ટર્બમ બેસીને આવે છે, પણ પેલા પાડા પર બેસીને આવતા, સગવડો નતી તારે. એટલે એક ડોશી માં ને તાવ આવેલો, ડોશી માં બાર ખાટલો લઈને જેલ, છોકરા ને તાવ આવેલો, એના છોકરા ને ખાટલો ઘરમાં, રાત નો ભૂલે ચુક્યો ને ભાગા, પાડો છૂટી ગયો, પાડો છૂટી ગયો. ડોશી માં ખાટલા ઊંચેથી એક ખણવા માંડ્યો, ડોશી માં ની ઓછ ઉઘડી ગઈ, હોત તારી મોનો ના મોનો કે આ જમાઈ ગયો. પાડા ઉપર બેસીને આવતા પણ જમ પાછળ આવતા હજી, પણ પાડો મોરથી આવી ગયો. પાડા ને હાથ જોડીને કહેવા માંડ્યો, ભાઈ જમ રાજા, તમારી ભૂલ થઈ ગઈ છે, તમે રાતના ભળ્યા વગર આ ખાટલા આવતા, મોદા નો ખાટલો ઘરમાં છે. લ્યો હવે આ શું કરે કહો. એટલે આ તો મરું મરું તો હવ કોઈ કહે, મરનાર ની પાછળ કોઈ મરતું નથી. આ દેહ ચિતામાં જોઈ બળતો જોઈ કોઈ ચિતામાં કૂદીને પડતું નથી. ચિતામાં કૂદીને તો કોઈ શું પડે, અરે મર્યા પછી એની રાખ ને કોઈ અડતું. હજારો એમ વિચારે છે, હજારો મોજમાં છે મજકુલ, હજારો એમ વિચારે છે કે મારું સવારે શું થવાનું છે, પણ જણાયું નતું જાનકી નાથે ખવારે શું થવાનું છે. પણ થવાનું હોય તે થવા દેજે, બસ મારા અલગ ધણીનું એક નામ તું લેજે. ન જણાવ્યું જાનકી ના નાથે ખવારે શું થવાનું છે. આ અવસર આવ્યો છે, ના પળ આવી છે ને, એને સુધારી લ્યો એટલે બેડો પાર. એટલે સંતોએ કીધું, ગઈ પળ પાછી તારી નહીં મળે મૂરખ તું, મનથી વિચાર. આ પળ આવી છે, આ સંતોનો સત્સંગ, સંતોના એક એક શબ્દ જીવનમાં ઉતરી જાય ને, અડધો શબ્દ જો ઉતરી જાય તો તો જીવન આપણું ધન્ય બની જાય. નહીતર હવાર દાડો ઉગે નો આમ નામ બોલે તન તો ના ઉતરે ને તો કાઠું છે. એટલે તો મારો વિશેષ કહેવાનું છે આપ સૌને, કારણ કે આપ તો બધા સમજુ છો અને આમંત્રણને માન આપીને તારે આ ઉજાગરો જાગરણમાં પરિવર્તન કરવા માટે આયા છે. અને જેને જેને જાગરણમાં પરિવર્તન કર્યું છે, જીવનમાં કંઈક સારું કાર્ય કરવાની ભાવના કરી છે, એના પરમાત્મા સુખી કરે છે, કરે છે ને કરે છે. એટલે વિશેષ તમારા બાળકોને ખૂબ ભણાવજો, દીકરી હોય દીકરો હોય, અત્યારે શિક્ષણનો યોગ છે, ખૂબ જાગજો, ખૂબ હરખથી વહેલા ઉઠજો, દીકરા દીકરીને ખૂબ ભણાવજો, અને ભણવાની સાથે સાથે ખૂબ સંસ્કાર આપજો જીવનમાં. જો કદાચ વધારે ભણી જાય ને સંસ્કાર જીવનમાં નહીં આયા ને તો ભારતના ખૂણે ખૂણે બધા વૃદ્ધાશ્રમ છે. પણ આજ મને ગર્વ છે કે ક્ષત્રિય સમાજનું આજ સુધી વૃદ્ધાશ્રમ નહીં. ઉમિયા માતા નો એવડો મોટો અવસર થયો, મને ભજન માં લઈ ગયા વિહનગર ભાઈ, 2000 પટેલો બેઠા હતા, મને કહેવાય ગયું કે તું બાપુ ઉમિયા માં આટલું બધું કરો છો, તમે રેલવે બંધ કરી છે તો તમારી માયો માજન ઉભું રહી ગઈ છે, એને કોક કરો લ્યા. પછી બે જણા ઉભા છે, તને એકલો જઉં છું, મારવો હોય તો બચી આવજો, બીજું શું કરો. પણ મને ગર્વ છે મારા ક્ષત્રિય સમાજ નું, કે વૃદ્ધાશ્રમ નથી. હજી ભલે દાંતેડા ઉપર મજૂરી કરતા હોય પણ મા બાપ ને ઘરે રાખીને સેવા કરે છે. એટલે વિશેષ જે પણ તમે દેવી દેવતાને માનતા હોય, જે તમારા વડીલોને માનતા હોય, કોઈ ગુરુને માનતા હોય, પરમાત્માને માનતા હોય, પૂર્ણ નિષ્ઠા રાખજો, એમ સાચું મન એનું અંદર પરોવજો. કઈક જમે તમને નામનો આધાર છે ને, એ નામનો આધાર તમારા જીવનમાં સુખી કરશે, કરશે ને કરશે. ભયો ભયોમાં વેર ન રાખતા, દુનિયામાં ગમે એટલી મુશ્કેલી આવે ને, પોત પોંડે ગમે એટલી મુશ્કેલી આવી ને, પણ કોઈ દાડે પોત પોંડે એકબીજાને નતું કીધું, ભાઈ તારી માતા મન નડે છે. એટલે ભુવાઈ જો હોય ને તો કહેજો, અને ભાઈને ભેળા કરવાનું કરજો પાછા. એમ ના કહેતા કે ભાઈ તારે ભેળું થાય એવું છે, અને તારે સારું થાય, પણ તારો ભાઈ નહીં માનતો, આવું ના કહેતા ને એવા કહેતા મારી જોડે લાવજો, ભેળું કરાવજો, સારું કરાવજો. અને અડધી રાતે આકોટો કરીને એમ ના કહેતા કે નિવેદ લાવો, એટલે પેલું હેડતું નિવેદ આવે, એનાથી શેટા રહેજો, એના હાટા જમણવાર આવો કરાવજો, તમારી દેવી દેવતા જો એના ડબલમાં ના હાલવા આવે ને તો પાલડી આવીને માર પાઈને લઈ જાય, હું તમને ખર્ચો આલી દઉં. એટલે ખૂબ રાજી થઈ
આજના સાઉન્ડ વાળાને હું તો ધન્યવાદ કરું, તબલજી ભાઈને પણ ખૂબ ધન્યવાદ, બેન્જો વાળાને ખૂબ ખૂબ વંદન. આજનું જે ભજન સત્સંગનું આયોજન રાખી વિક્રમભાઈ એમનો પરિવાર મળી અને આપ સૌનો દર્શન કરાવી રસપરત દર્શનનો લાવો આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ એમને વંદન છે. વિશેષ પરમાત્મા સદારામ બાપા ખૂબ એમને સુખી રાખે, જીવનના ભંડાર એમના ખૂબ સારા રીતે પ્રગતિ લાવે, એમના દીકરી દીકરીઓની અંદર ખૂબ સંપ વધે, પરિવારમાં સંપ વધે. એ જ વિનંતી સાથે આપ સૌના વચ્ચે શબ્દને વિરમોશું, બીજા સંતોને સત્સંગ આપજો, વાણી આપજો. બોલો સદગુરુ ભગવાન કી, સદારામ બાપાનો